स्टूडेंट्स, वेलकम टू द क्लास। मैथमेटिक्स टूल्स नो आज आप लोग बीजो लेक्चर जाए। फर्स्ट लेक्चर में तीनों पॉइंट ने डिस्कशन कर गया था, इक्वेशन ऑफ स्ट्रेट लाइन, त्यार बाद જોઈ ગયા હતા બાયનોમિયલ ફોર્મ્યુલા અને ત્યાર બાદ જોઈ ગયા હતા લોગેરિધમ। તો હવે એમાં કોઈ ડાઉટ હશે નહીં। આજે નવો ટોપિક ચાલુ કરવાનો છે અને જે ફિઝિક્સ માટે ખૂબ અગત્યનો છે અને એનું નામ છે ડેરિવેશન, અથવા તો ગુજરાતીમાં કેવું હોય તો એને કહી શકાય વિકલન। શું કહેવાના છે? વિકલન। इंग्लिश में क्या बोलते भाई? डेरिवेशन। ओके, हम विकलन शू है वस्तु समझता पहला थोड़ा एक्जाम्पल तमने आपीने बताओ। हूँ तमने एम कहूँ के कोईपण वस्तु बदलाती हुई तो कोई बीजा पदार्थ की सापेक्ष बदलाती हुई कि नहीं? हूँ एम कहूँ कि मारू स्थान बदलाय से अत्यार तो मारू स्थान के सापेक्ष बदलाय से तो कि भाई समय की सापेक्ष बदलाय से। पहली सेकंडे कोई हूँ आया तो नौ वगी ने पांच मिनिटे पंदर सेकंडे हूँ आया तो नौ वगी ने पांच मिनिटे सत्तर सेकंडे हूँ आया छू तो मारो समय में जो फेरफार थाय छे एनी साथे स्थान में पण फेरफार थाय छे। तो मारो स्थान बदलावानो छे तो कोनी सापेक्षे बदलावानो छे? तो के समय नी सापेक्षे बदलावानो छे। क्लियर छे? हूँ तमने एम कहूँ के कोई एक राशि छे, एक राशि बदलाय छे, राशि नुं नाम ज एक छे, एक बदलाय छे। सीम्पल भाषा में समझवा माटे खाली बात छे, कोनी सापेक्षे बदलाय छे? तो के भाई बे नी सापेक्षे बदलाय छे। एक बदलाय छे तो के भाई बे नी सापेक्षे बदलाय छे। आने सीम्पल भाषा में शू कहवाय? एक ना छेद में बे, बे नी सापेक्षे एक, आने शू छे? बे नी सापेक्षे एक। आ बधुं तमने अघरू लागतुं हशे। दसमा धोरणनुं एक एक्जाम्पल याद करावुं तमने, एन वन बाय एन टू तमे वक्री वोनाक लगता था, माध्यम बे नी सापेक्षे माध्यम एक नो वक्री वोनाक याद करो। अने आने तमे आवी रीते लगता था, माध्यम बे नी सापेक्षे माध्यम एक नो वक्री वोनाक। आ क्लियर के नहीं? तो कोई पण एक राशि हूँ तमने एम कहूँ कि पाणी नो वक्री वोनाक भाई एक है, अथवा हूँ एम कहूँ कि पाणी नी घनता है ए हजार है, तो कोक ने पेरामीटर तो राख्यो हशे कि नहीं? हजार एमनेम तो तमे कही न देता। समझाई गई? नहीं, कोई एक राशि ने ध्यान में राखी बाकी बड़ी वस्तु आप वापीए छे। तो के भाई आवा एक्जाम्पल नहीं सर, अमने व्यवस्थित एकादु एक्जाम्पल आपो के जेमां अमे इजीली आपणे मगज में बेसी जाए। चलो मानो के आपणी पासे कोई एक ढाल छे। शुं छे? आवी रीते कोई एक ढाल छे, એમાં તમે ધ્યાનથી જુઓ આ બે બિંદુ છે, આટલું જે ડિસ્ટન્સ છે ને એ એક્સ છે, અથવા તો ચેન્જ ઇન એક્સ છે, આ એક્સ એક્સિસ છે ને, એક્સમાં થતો ફેરફાર જો જેમ જેમ તમે આગળ વધશો એમ એક્સમાં ફેરફાર વધશે, એની સામે વાયમાં પણ ફેરફાર વધશે કે નહીં વધે? તમે ઢાળને શું કહેતા હતા? સ્લોપ। સ્લોપ એટલે ઢાળ, ઢાળ એટલે બીજું કાંઈ નથી, ટેન થીટા। અને અહીંયા તમે થીટા આપી દો એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય કે નહીં? તો શું થશે? ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ, આ બીજું કાંઈ નથી, વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર। સાંભળજે, હું તને બે ત્રણ જો આ બધી વસ્તુ ખાલી જાણકારી માટે છે, કામની વસ્તુ થોડીક વાર પછી ચાલુ થશે, પરંતુ વિકલન શા માટે આપણે શીખીએ છીએ થોડીક માહિતી આપી દઉં। બાકી બારમા ધોરણમાં તમારે આખું ચેપ્ટર મેથ્સમાં આવવાનું છે વિકલન, એટલે ત્યારે તમને આ બધી વસ્તુ લલ્લુ જેવી લાગશે મેથ્સ વાળા, પરંતુ બાયોલોજી વાળાને તો આટલી જ વસ્તુ કરવાની છે। આ બધી વસ્તુ ખાલી સમજાવું છું કે વિકલન ખરેખર શું છે તે। હવે સાંભળજે, વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર, એટલે કે એક્સની સાપેક્ષે વાયમાં થતો ફેરફાર। સિમ્પલ ભાષામાં શું હોય છે? એક્સની સાપેક્ષે વાયમાં થતો ફેરફાર। ફોર એક્ઝામ્પલ, એક્સ હું વધારી દઉં, એક્સને વધારીને હું અહીં લગીને લઈ આવું, સાંભળજે, એટલે આટલું મેં વધારી અહીં લગીને લઈ આવ્યો, આ લાઈન વધે કે નહીં વધે? સાંભળજે, તો એક્સ જાય લગીન વહી આવ્યો તેની સામે વાય પણ વધ્યા કે ના વધ્યા? એક્સ બદલાય છે એની સાપેક્ષે વાય પણ બદલાય છે। આ તો એકદમ સીધી લાઈન છે, લાંબા કોઈ પ્રોબ્લેમ નથી ચાલો સમજવા માટે। ફોર એક્ઝામ્પલ આવી કોઈ લાઈન હોય તો, આવો કર્વ હોય તો, આ બે બિંદુ વચ્ચેનો મારે ઢાળ જોતો હોય તો એક્ઝેક્ટ સીધી રેખા મને મળવાની છે નહીં, વચ્ચે તો કેવો ભાગ છે? કર્વ ભાગ છે, વક્ર ભાગ છે, વક્ર। તો આવા સંજોગોમાં શું થાય? આ તમારા માટે ડેલ્ટા એક્સ થઈ ગયું, આ તમારા માટે ડેલ્ટા વાય થઈ ગયું, પરંતુ એક્ઝેક્ટ ડેલ્ટા એક્સ ની કિંમત તને મળશે નહીં, એક્ઝેક્ટ ડેલ્ટા વાય ની કિંમત તને મળશે નહીં, તને શું મળશે? સરેરાશ કિંમત મળશે। અહીંથી સુધીમાં અહીંયા કોઈ છે તો સરેરાશ તને ફેરફાર મળે, હા કે ના? તો આ સ્લોપ છે એ સરેરાશ છે, હા કે ના? આ શું છે? એ સરેરાશ ઢાળ છે, કે ભાઈ એક્ઝેક્ટ તમને ઢાળની કિંમત નથી આપતા, પરંતુ પેલું બિંદુ અને બીજા બિંદુ વચ્ચેનો જે કંઈ ઢાળ છે એ સરેરાશ ઢાળ તમને મળે છે। પરંતુ મારે કોઈ એક જ બિંદુ માટેનો ઢાળ જોતો હોય તો? સર, એક બિંદુને થોડો ઢાળ હોય,
માનો કે આ જ બિંદુનો મારે ઢાળ જોતો હોય તો સમજે છો શું કહેવા માંગુ છું? માનો કે મારે આ જ બિંદુનો ઢાળ જોઈએ છે તો શું કરે? શું કરે? આપણે બીજું એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. તને એકદમ ઇઝી પડે એવી મારી ટ્રાય છે. આ એક્ઝામ આ બધું ભલે એમ નમજો, તને વ્યવહારિક એક્ઝામ્પલ તને આપું. એ વસ્તુ આપણી બાકી જ છે. ડાયરામાં કેમ જોક્સ હોય એક મૂકીને બીજા ઉપર જતા રહીએ, એટલે ડાયરો તો નથી, જસ્ટ ખાલી કહું છું. માનો કે આપણું ડિસ્ટન્સ અહીંયા 0 છે, અને અહીંયા તમે જ્યારે પહોંચો ત્યારે તમારું ડિસ્ટન્સ કેટલું છે? 200 કિલોમીટર છે. આટલી મુસાફરી તમે કાપીને જાઓ છો. હું અહીંથી કેશોદથી લઈને માનો કે રાજકોટ જાઉં છું, ક્લિયર છે? ત્યાં પહોંચવા માટે મારો સમય લાગે છે 4 કલાક લાગે છે. કેટલી કલાક લાગે છે? 4 કલાક લાગે છે. તો તમે ઝડપ લખો તો આ ઝડપ તો સરેરાશ ઝડપ થશે. તમે વિચારો શા માટે? કારણ કે એક્ઝેક્ટ મારી ગાડી કંઈ સરેરાશ ઝડપ કેટલી થશે? કુલ અંતરના છેદમાં કુલ કલાક 50 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? તો આ ઝડપ મારી સરેરાશ ઝડપ થાય. કે મારી ગાડી 50ની સ્પીડે જ નહીં ચાલતી હોય, ક્યારેક 100 ઉપર ચાલતી હશે, ક્યારેક 20 ઉપર ચાલતી હશે. એ તો ટ્રાફિક ઉપર ડિપેન્ડ છે. તો આ જે ઝડપ મળે એ મને કેવી ઝડપ મળે? સરેરાશ ઝડપ મળે. હવે જે હું બોલું ને ધ્યાનથી સાંભળજો. ફોર એક્ઝામ્પલ, આ પોઈન્ટ એવું છે કે જ્યાં એક્સિડન્ટ થાય છે. ગોંડલ પછીનું કોઈ એક બિંદુ એવું છે કે જ્યાં એક્સિડન્ટ થાય છે. તો શું તમે વિચારો છો એક્સિડન્ટ સમયે મારી સ્પીડ 50ની જશે? ના, એક્સિડન્ટ સમયે મારી સ્પીડ 50ની હશે નહીં. તો આ સ્પીડ છે એને સરેરાશ સ્પીડ તરીકે ન લખી શકું. આના માટે મારે અલગ વ્યાખ્યા આપવી પડે. તો એને હું નવું નામ આપું છું, તત્કાલીન ઝડપ નામ આપું. શું નામ આપું છું? તત્કાલીન ઝડપ. ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ, ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. અને સરેરાશ શબ્દ જેના માટે વાપરીએ છીએ એને ઇંગ્લિશમાં કહેવાય એવરેજ. ક્લિયર? હવે જે બોલું ને સાંભળજે, જે સમયે એક્સિડન્ટ થાય છે એ સ્પીડે મારી 50 તો હશે નહીં. તો એક્સિડન્ટ સમય કોને કહેવાય? કે એકદમ 0ની નજીકનો સમય, 1 સેકન્ડ નો થાય એક્સિડન્ટ થતા. જો પાસે પહોંચે એને એક્સિડન્ટ નથી કહેવાતું, જ્યારે ટચ થાય છે એને એક્સિડન્ટ કહેવાય છે. તો 0.00001 સેકન્ડમાં એક્સિડન્ટ થાય છે એવું તમે લખી શકો કે ના? એના કરતાં પણ નાના સમયમાં એક્સિડન્ટ થાય છે. તો જ્યારે સમય તમારો છે એકદમ 0ની નજીક હોય, 0 નો કહેવાય, 0.00001 સેકન્ડના ભાગમાં એક્સિડન્ટ થાય છે, પેજામાં જઈ છે. તો 0ની એકદમ નજીકનો સમય કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે જે મારી સ્પીડ મળે છે એને કહેવાય તત્કાલીન ઝડપ. ક્લિયર છે? તો અહીંયા તારે સ્પીડ લખવી હોય સરેરાશ ઝડપ, તો તું શું લખી શકતા હતા? ચેન્જ ઇન ડિસ્ટન્સ ડેલ્ટા એક્સ, એટલે કે x2 - x1 છેદમાં ડેલ્ટા ટી. આ સરેરાશ ઝડપનું સમીકરણ થઈ ગયું, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પરંતુ જ્યારે સમય છે એકદમ 0ની નજીક હોય ત્યારે જે મને સ્પીડ મળે એ તત્કાલીન સ્પીડ મળે કે ના મળે? ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ મળે કે ના મળે? એ ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ છે એ બીજું કાંઈ નથી, ડીએક્સ બાય ડીટી છે. સર ઇ શું હોય? અહીં તો ત્રિકોણ હતો, ત્યાં કેમ ડી થઈ ગયો? તો કે આ તમને દર્શાવવા માટેની મેથડ છે કે ભાઈ જ્યારે સમય છે એકદમ સૂક્ષ્મ હોય, સમય છે તે એકદમ સૂક્ષ્મ હોય, તો એવા સંજોગોમાં તમે જે સરેરાશ ઝડપ છે એ કેમાં રૂપાંતરણ થઈ જશે? તત્કાલીન ઝડપમાં રૂપાંતરણ થઈ જશે. સમય નાનો હોય એટલે તત્કાલ થઈ ગયું ને, એ જ સમયની વાત થઈ ગઈ. સમય 0ની એકદમ નજીક થઈ ગયો તો એ જ સમયની વાત કરીએ છીએ કે નહીં આપણે? તો એને દર્શાવાય ડીએક્સ બાય ડીટી વડે. તો જ્યારે જ્યારે ડીએક્સ આવા શબ્દ લખેલા હોય ડી વાળા, ડીએક્સ બાય ડીટી હોય, ડીવાય બાય ડીઆર હોય, ડી ઝેડ બાય ડી ડબલ્યુ હોય, તો આ બધી વસ્તુ સમજી લેવાની. આ તત્કાલીન વાત કરીએ છીએ આપણે. શું વાત કરીએ છીએ? તત્કાલીન વાત કરીએ છીએ, કોઈ એક પર્ટિક્યુલર ચોક્કસ સમય માટેની વાત કરીએ છીએ જ્યારે ડી દેખાય ત્યારે. અને ડેલ્ટા દેખાય જો ત્યારે શેની વાત કરીએ છીએ? ત્યારે આપણે સરેરાશ વાત કરીએ છીએ, આખી મુસાફરીની ટોટલ વાત કરીએ છીએ. આ બીજામાં ગયો એક્ઝામ્પલ. તત્કાલીનનો મતલબ શું થાય? સમય એકદમ સૂક્ષ્મ લઈ લેવાનો છે, અથવા તો અંતર એકદમ સૂક્ષ્મ લઈ લેવાનું છે. આ તારા ભેજામાં જાય છે. હવે આ જ એક્ઝામ્પલ પરથી અહીંયા આવી આવું, આમાં કોઈ જાતનો ઇસ્યુ છે નહીં. આમાં શું થતું હતું? પેલું અને બીજું બિંદુ વચ્ચેની સરેરાશ તને જગ્યા મળતી હતી. તો અહીંયા જે ઢાળ મળે છે એ સરેરાશ સ્લોપ મળે છે. પરંતુ મારે કોઈ એક્ઝેક્ટ આ જ બિંદુ માટે જોતો હોય તો, આ જ બિંદુ માટે જોતો હોય તો હું શું કરું છું? આટલો ભાગ છે ને એને ઝૂમ કરીને બતાવું છું. શું કરું છું? હા મળીએ, આટલો ભાગ છે ને એને હું અહીં ઝૂમ કરીને બતાવું છું, તને બધું જ મગજમાં બેસી જશે. આટલા ભાગને માઇક્રોસ્કોપમાં અહીંયા જોઈએ છીએ આપણે.
આ બિંદુએ જોઈએ કે નહીં, તો આપણે એની નજીકનું એકદમ નજીકનું બિંદુ, બાજુ બાજુ હોય ને એવું એક બિંદુ બીજું સિલેક્ટ કરી લઈએ. આ તો માઇક્રોસ્કોપમાં જોઈએ એટલે આપણે આટલું આઘું દેખાય છે, બાકી છે એક્ઝેક્ટ એની બાજુમાં. ના ખબર પડી, 0.00001 mm નું છે. ભેજામાં ગયો, આ માઇક્રોસ્કોપમાં જોયું તો આ બે બિંદુ વચ્ચેનો ઢાળ લખી નાખો તમે, તો આને શું કહેવાય? એકદમ નાનો છે એટલે ડીવાય, આને શું કહેવાય? ડીએક્સ. તો આનો ઢાળ શું થઈ ગયો? કોઈ પણ એક બિંદુનો ઢાળ શું થઈ ગયો? ડીવાય બાય ડીએક્સ. આ તત્કાલીન ઢાળ કહેવાય કે નહીં? અથવા તો કોઈ પણ તે જ પર્ટિક્યુલર બિંદુ માટેનો ઢાળ કહેવાય કે નહીં? તો બીજું કાંઈ છે જ નહીં. આ બધી વસ્તુ તત્કાલીન વસ્તુ સમજવી હોય, કોઈ પર્ટિક્યુલર ચોક્કસ સમય માટેની વસ્તુ સમજવી હોય, તો એ એના માટે કેની જરૂર પડે છે? આપણે વિકલનની જરૂર પડે છે. કેની જરૂર પડે છે? વિકલનની. તો તારા ભેજામાં ગયું, વિકલન શા માટે શીખીએ છીએ? વિકલન શા માટે શીખીએ છીએ? પર્ટિક્યુલરલી કોઈ એક ચોક્કસ વસ્તુની વાત કરવા માટે આપણે વિકલન શીખવાની જરૂર પડે છે. બસ આ જ વિકલન છે, આ ડીવાય બાય ડીએક્સ છે એ જ વિકલન. જો પહેલાં આ એક એક્ઝામ્પલ લખી નાખજો તમે ઇઝીલી સમજવા માટે, આ એક એક્ઝામ્પલ લખી નાખજે. ક્યાંથી? જો પહેલાં શું લખીશ તું, અહીંથી લખો. ચાલો આ પેલું સ્ટેપ તારે બુકમાં આ લખવાનું એક્ઝામ્પલમાં, પછી બીજું સમીકરણ આ લખવાનું, આના પરથી આકૃતિ, પછી આ, પછી સરેરાશ ઝડપનું સમીકરણ. પહેલાં આ, પછી આ, પછી આ, પછી લખવાનું એક્સિડન્ટ સમયે જોતું હોય તો, તો ટી ટેન્સ ટુ ઝીરો, ટી નજીક લઈ જવો પડે, પછી આ ચોથું સ્ટેપ. આ ચાર થઈ જાય ને પછી એક્ઝામ્પલ બદલાવી નાખવાનું, પછી આ એક્ઝામ્પલ, પછી આ એક્ઝામ્પલ, આ બે, અને પછી આ ઝૂમ વાળો પાર્ટ. તત્કાલીન આ જ બિંદુ માટે જોતું હોય તો એવું લખીને, તો પછી લખી નાખજો આપણો સરેરાશ. આપણને સારાંશ શું મળ્યો? કે ભાઈ કોઈ પણ તત્કાલીન વસ્તુ જોતી હોય તો એવા સંજોગોમાં આપણે વિકલનની જરૂર પડશે. આ વસ્તુ ક્લિયર છે? ચાલો હવે વિકલન, આ બધી વસ્તુ તમારા માટે નકામી છે. હવે સર તો હું સમજે, તો મારું કામ એ હતું કે તમને થિયરી ખબર પડી જાય કે શા માટે વિકલન શીખીએ છીએ. લોગને એવી વસ્તુ તો ઓલરેડી તમે બધું શીખીને આવતા હતા, બાયોનોમિયલ થિયરમ શા માટે શીખાતા? તો કે ભાઈ આવી અમુક વર્ગવાળી કે અમુક ઘાત ના ગમતી હોય એવા સંજોગોમાં તમે યુઝ કરી શકો, એટલે આપણે બાયોનોમિયલ થિયરમ શીખાતા. રેખા શા માટે શીખાતા? તો કે રેખાનું સમીકરણ ક્યાંક ક્યાંક ને ક્યાંક યુઝ થવાનું છે, કોઈ પણ બે બિંદુ વચ્ચે રેખા કેવી રીતે ડ્રો કરવી એના માટે આપણે શીખતા હતા. આ વસ્તુ ખબર છે? તો વિકલન શા માટે શીખીએ છીએ? તો કે ભાઈ કોઈ પણ બિંદુએ અથવા તો કોઈ પણ તત્કાલીન વસ્તુની વાત કરવા માટે આપણે વિકલન શીખવાની જરૂર પડે છે. ચાલો હવે પહેલામાં પહેલાં તો વિકલનની સંજ્ઞા શું છે? સિમ્પલ ભાષામાં કહું ને તો ડીવાય બાય ડીએક્સ છે ને એ જ એની સંજ્ઞા છે. ડીવાય બાય ડીએક્સ છે ને એ જ એની સંજ્ઞા છે. સર અમારે ખબર પડતી નથી સંજ્ઞા વંચાય કેવી રીતે અને વંચાય કેવી રીતે? તો કે ભાઈ એક્સની સાપેક્ષે વાયનું વિકલન શું વંચાય? એક્સની સાપેક્ષે વાયનું વિકલન. તમને ખાલી એવું કહે, ચાલો ફોર એક્ઝામ્પલ તમને ખાલી એવું કહે, ટીની સાપેક્ષે વિકલન. તમને ખાલી શું કહેવા માંગે છે? ટીની સાપેક્ષે વિકલન. કોનું વિકલન? એ તમને કંઈ કીધું નથી, ખાલી એમ કીધું ટીની સાપેક્ષે વિકલન. તો તમારે શું કરવાનું? જેની સાપેક્ષે છે તો છેદમાં આવશે, એટલે ડીટી તો છેદમાં લખી જ નાખવાનું. ઉપર ખાલી એક ડી લખી નાખવાનું, ઉપર ખાલી એક શું લખી નાખવાનું? ડી લખી નાખવાનું. તમને એમ કે એક્સની સાપેક્ષે વિકલન, તો શું કરવાનું? છેદમાં એક્સ તો લખવાનો, એટલે કે ડીએક્સ તો લખવાના જ છે વિકલન માટે, ઉપર ખાલી એક ડી લખી નાખવાનું. આ વસ્તુ ક્લિયર? હવે હું આને બીજું એક આખું એક્ઝામ્પલ લખીને બતાવું છું. તને એમ કે ટીની સાપેક્ષે આરનું વિકલન. તો મેં તમને કીધું હતું કોકની સાપેક્ષે જ બીજાનું થવાનું છે વિકલન, પણ એ પહેલાની જેમ જ છે, એકની સાપેક્ષે જ બીજાનું થશે, એમનો કોઈ દિવસ એકલાનો ક્યારેય થાય નહીં. તો કેની સાપેક્ષે? તો કે ટીની સાપેક્ષે. ચાલો આટલું તો ખબર પડી ગઈ, ટીની સાપેક્ષે એટલે આટલું લખી નાખવાનું. કેનું છે? તો કે આરનું. એમનેમ લખો, કાઉન્સમાં લખો, બધી વસ્તુ એકની એક જ છે. તમને એમ કહે થીટાની સાપેક્ષે સાઈન થીટાનું વિકલન. તમને શું કહે? થીટાની સાપેક્ષે સાઈન થીટાનું વિકલન. ચાલો તો કેની સાપેક્ષે છે? થીટાની સાપેક્ષે, એટલે ડી બાય ડી થીટા લખી નાખો. કેનું છે? તો કે સાઈન થીટાનું. એમનેમ લખો અથવા તો કાઉન્સમાં લખો, કોઈ ફરક પડશે નહીં. તો સંજ્ઞામાં ખબર પડી ગઈ, વચ્ચે શું? એક્સની સાપેક્ષે વાયનું વિકલન અથવા તો વાયનું એક્સની સાપેક્ષે વિકલન, એમ બોલો તો પણ ચાલે, તમે જે રીતે બોલો એ રીતે. ચલો આ બધા વિકલનની બેઝિક ઇન્ફોર્મેશન છે. હવે આપણે નિયમ શીખવાના છે. સાચું કામ જ આપણે એ છે
કે નિયમ શીખવાનો. આ વસ્તુ લખી નાખજો. ચાલો પહેલામાં પહેલો નિયમ છે, અચળનું વિકલન ઝીરો થાય. પહેલામાં પહેલો નિયમ છે અચળનું વિકલન ઝીરો થાય. ગમે તેની સાપેક્ષે વિકલન કરો, અચળ હોય એટલે એનું વિકલન શું થાય? ઝીરો. ફોર એક્ઝામ્પલ, 5નું ટીની સાપેક્ષે વિકલન, 5નું તને ટીની સાપેક્ષે વિકલન કીધું, તમે આને શું લખી શકો? ડી બાય ડીટી, ટીની સાપેક્ષે. આનો મતલબ આ થઈ ગયો 5નું વિકલન કેટલું થશે? ઝીરો. કારણ કે 5 કેવા છે? અચળ છે. ત્યારબાદ સીનું ટીની સાપેક્ષે વિકલન, તમને એમ કીધું સીનું ટીની સાપેક્ષે વિકલન કે જ્યાં સી અચળ છે, તાને શું લખે? ચલો એક્સની સાપેક્ષે કરીએ, ડી બાય ડીએક્સ. કેનું છે? તો કે સીનું છે. આપને તો કહી દીધું કે ભાઈ સી તો અચળ છે, તો અચળનું વિકલન શું થાય? ઝીરો. આ વસ્તુ ભેજામાં જઈ છે, હા કે ના? તો કોઈ પણ અચળ હોય અચળનું વિકલન શું થાય? ઝીરો થાય. આ પ્રેક્ટિસની વસ્તુ છે. અત્યારે ખાલી ફોર્મ્યુલા યાદ રાખો. એક વખત ક્લાસ ચાલુ થશે લાઈવ, આપણે મતલબ સામ સામે મળીશું, ત્યારે પણ એક વખત હું પાછો વિકલન કરાવીશ. અત્યારે ખાલી બેઝિક ફોર્મ્યુલા કે ત્રીજું ચેપ્ટર ચાલુ કરીએ તો આપણને કે એમાં પ્રોબ્લેમ આવે નહીં એટલી વસ્તુ મારે તને શીખવાડી દેવી છે. ક્લિયર? બાકી વિકલન આપણે 1-2 કલાક એટલું મસ્ત ભણશું પાછા હજી એકવાર, પરંતુ અત્યારે ત્રીજા ચેપ્ટરમાં કંઈ પ્રોબ્લેમ ન આવે એટલી વસ્તુ આપણે કરી લઈએ. ચાલો પહેલામાં પહેલો નિયમ યાદ રહી ગયો, અચળનું વિકલન ઝીરો થાય. આ 2 એક્ઝામ્પલ લખી નાખ્યા. ચાલો બીજું, ચલનું તે જ ચલની સાપેક્ષે વિકલન, ચલનું તે જ ચલની સાપેક્ષે વિકલન 1 થાય. ચલ એટલે શું થાય? ચલ કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુ બદલાતી હોય એને ચલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, એક્સ છે એ ચલ છે. શા માટે? તો કે એક્સની કિંમત 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે. જેની કિંમત બદલાતી હોય એને શું કહેવાય? ચલ કહેવાય. તો ફોર એક્ઝામ્પલ, ચલનું તે જ ચલની સાપેક્ષે, માનો કે એક્સનું છે, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન, એક્સનું એક્સની સાપેક્ષે વિકલન, તો કે ડી બાય ડી એક્સ. કેનું છે? તો કે એક્સનું જ છે. તો ભાઈ કેન્સલ થઈ ગયા, એમ વિચારો ઉડી ગયા. ચાલો ભાઈ એમ વિચારો તો પણ હાલે ને, ખરેખર એવું નથી હોતું. વાયની સાપેક્ષે વિકલન ડીવાય બાય ડીવાય કેટલા થશે? 1. થીટાનું થીટાની સાપેક્ષે વિકલન ડી બાય ડી થીટા, થીટા. આ વેજામાં ગયું. કોઈ પણ ચલ હોય એનું એ જ ચલની સાપેક્ષે વિકલન કેવું થાય? ઝીરો થાય. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. ચાલો આ વસ્તુ ક્લિયર સાંભળજે. જો અચળ આપેલા હોય, અથવા એમ લખીએ, જો સહગુણકમાં અચળ હોય તો અચળ બહાર આવે, બાકીનાનું વિકલન થાય. જો આ નિયમ તમને કઈ લખેલા જોવા નહીં મળે, આપણી રીતે બનાવેલા નિયમ છે, મારી જાતે બનાવેલા નિયમ છે, આવી રીતે તમને કઈ નિયમ જોવા મળશે નહીં. હું તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો 3x નું x ની સાપેક્ષે વિકલન, સાંભળજો, 3x નું x ની સાપેક્ષે, અથવા તો ચાલો પહેલી વખત લખીએ, 3x નું t ની સાપેક્ષે વિકલન લખીએ. બહુ અગત્યનો પોઈન્ટ છે, સાંભળજો. કેની સાપેક્ષે છે? ટીની સાપેક્ષે. રેડી? ડી બાય ડીટી લખીને એક. કેનું છે? તો કે 3x નું કાઉન્સ કર્યા, પરંતુ નિયમ તો મને ડાયરેક્ટ યાદ આવ્યો કે ભાઈ સહગુણાકમાં અચળ છે તો એને બહાર કાઢી લ્યો. તો 3 12 બની કરી ગયા, શું થઈ ગયું? ડી બાય ડીટી એક્સ. બોલા, આમાં તને કંઈ વાંધો? ચાલો પછી ને ગમે તે હોય એમ, 5y નું વાયની સાપેક્ષે વિકલન. એકબીજા નિયમ એકબીજા સાથે કમ્બાઈન થશે, તને ખબર નહીં પડે. જોજે કેનું છે? વાયની સાપેક્ષે. કેનું છે? તો કે 5y નું. તો 5 આગળ નીકળશે,
અને y નું y ની સાપેક્ષે વિકલન શું થાય 1 થાય એટલે આનો જવાબ આવે 5 જો ચલ નું તે ચલ ની સાપેક્ષે વિકલન 1 થઈ ગયું આ પાછો મગજ માં જવું જોઈએ આર યુ ગેટિંગ માય પોઈન્ટ આ વસ્તુ મગજ માં રહેવી જોઈએ એક બીજાના નિયમ એક બીજામાં મિક્સ થશે તો આ ત્રણ હજી એક ચલો કરાવું 6x નું x ની સાપેક્ષે વિકલન d બાય dx 6x 6 બરાબર નીકળી ગયા d બાય dx x x નું x ની સાપેક્ષે વિકલન 1 એટલે 6 જવાબ આવશે ઓકે ક્લિયર તો આ મેઈન ત્રણ નિયમ છે એ પહેલા તને યાદ હોવા જોઈએ ચલો હવે હવે ઘાતનો નિયમ છે એ શીખવાનો કેનો નિયમ છે ઘાતનો નિયમ છે ચોથો નિયમ ઘાતનો નિયમ શું છે ફોર એક્ઝામ્પલ આવી રીતે કોઈ છે એક્સ રેસ ટુ ફાઈવ નું એક્સ ની સાપેક્ષે વિકલન એક્સ રેસ ટુ ફાઈવ નું એક્સ ની સાપેક્ષે વિકલન અને લખાઈશું એક્સ ની સાપેક્ષે છે એટલે ડી બાય ડી એક્સ કેનું છે તો કે એક્સ રેસ ટુ ફાઈવ જો આમાં નજર અટશે એટલે દુર્ઘટના થવાની છે આખા લેક્ચરમાં કંઈ ધ્યાન ભંગ થવું જોઈએ નહીં મગજમાં ગમે તેવા વિચારો આવવા જોઈએ નહીં આપણી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ થોડીક વાર વોટ્સઅપ બંધ કરીને બેસી જવાનું પછી જ લેક્ચર જોવાની જોજો બાકી ભેજામાં બધું નીકળી જશે અને ફિઝિક્સમાં વિકલનની જરૂર પડશે પડશે અને પડશે ક્લિયર છે જે ડબલી નીટ લેવલે તો ઘણી જગ્યાએ જરૂર પડશે સ્ટેટ બોર્ડમાં પણ જરૂર પડશે એટલે આજના લેક્ચરમાં ચાલુ લેક્ચરે રિપ્લાય આપવાનો બાદ ચાલો શું કરશો હવે ઘાતના નિયમો સર તમે કહેતા હતા શું કરશો બોલો અમને શું ખબર શું કરવાનું તમે કયો એમ કરીએ તો શું કરવાનું જે ઘાત છે ને ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય હે આ શું છે હમણાં સમજો ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય આપણે આવી રીતે યાદ રાખશું ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય એક્સ રેસ ટુ ફાઈવ છે પાંચ ઘાત છે ને તો પાંચને લઈ લ્યો આગળ ઘાતમાંથી એક બાદ થાય તો પાંચમાંથી એક બાદ થયા તો જવાબ શું આવ્યો પાંચ એક્સ ની ચાર ઘાત બસ આ વિકલન થઈ ગયું ઘાત આગળ આવી ગઈ ઘાતમાંથી એક બાદ થઈ ગયા સાંભળજો વાય રેસ ટુ સિક્સ નું વાય ની સાપેક્ષે વિકલન y રેસ ટુ સિક્સ નું y ની સાપેક્ષે વિકલન શું થશે d બાય dy y રેસ ટુ સિક્સ ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થઈ છ માંથી એક બાદ થયા સિક્સ વાય ની પાંચ ઘાત બોલો કોઈ ડાઉટ છે ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય હવે હું ત્રીજું એવું સમીકરણ મૂકવા જાઉં છું જેમાં તારે જોવું પડશે વ્યવસ્થિત રીતે એક્સ રેસ ટુ થ્રી નું ટી ની સાપેક્ષે વિકલન કેની સાપેક્ષે છે ટી ની સાપેક્ષે કેનું છે એક્સ રેસ ટુ થ્રી નું સાંભળજે હવે જે બોલું ત્યાં પેલા તો ઘાતનો નિયમ છે ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય એટલે ત્રણ માંથી એક ગયા બે વિધા તમે આટલું કરીને બે આવશો જવાબ આવશે ખોટો કેમ સર તમે હમણાં તો બોલ્યા તો હવે તમે કેમ એમ કે ખોટો આવે ખરેખર તમે ધ્યાનથી જોયું હોય ને તો પેલા આપણે ઘાતનું વિકલન કર્યું હતું એ પદનું વિકલન કર્યું હતું ફરીથી બોલો આપણે ખાલી ઘાતનું વિકલન કર્યું એ ચલનું પાછું વિકલન કર્યું તમે હમણાં ખાલી થ્રી એક્સ જોયું હતું થ્રી એક્સમાં તમે શું કર્યું ત્રણ ને બાર કાઢી લીધા ડી બાય ડી એક્સ ત્રણ ને શું કરી લીધા બાર કાઢી લીધા અને એક્સ નું વિકલન કર્યું તો એક્સ નું એક્સ ની સાપેક્ષે વિકલન શું થઈ ગયું વન થઈ ગયું અહીંયા ટી હતો તો ડી એક્સ બાય ડી ટી તમે એમને રાખ્યું હતું એટલે પેલા આપણે સહગુણક વાળો નિયમ લગાવ્યો પછી એ ચલ નું વિકલન તો કર્યું કે નહીં હવે હું જે બોલું ને ધ્યાનથી આ પડજે અમુક જગ્યાએ નહીં કરો ને તમારું કામ થઈ જશે અમુક જગ્યાએ કરવું પડશે સર હવે એ અમને કેમ ખબર પડે હવે હું એના માટે તને વસ્તુ શીખવાડ અહીંયા તમે જે ચલ નું વિકલન કરો છો એ જ ચલ અહીંયા છે કે નહીં ચલો પેલા તમે ઘાતનું વિકલન કરી નાખ્યું આટલી વસ્તુ શું છે આ ઘાતનું વિકલન છે ઘાતનો નિયમ છે કે નહીં
ઘાત આગળ આવી, ઘાતમાંથી એક બાદ થયા, તો અહીં વધ્યું શું? એક્સ વધ્યો. હવે એક્સ નું એક્સ ની સાપેક્ષે પાછું કરવું પડે, પરંતુ અલ્ટિમેટલી એક જ આવે છે એટલે આપણે કરતા નથી. ફરીથી બોલું જોજે, આ ઘાતનું નિયમ થઈ ગયો. પછી વાય નું વાય ની સાપેક્ષે વિકલન કરવું પડે, અહીં તો એક જ આવે એટલે કરતા નથી, થઈ ગયું. એટલે હવે ધ્યાન શું રાખવાનું છે, અહીંયા અને અહીંયા બંને વસ્તુ સેમ હોવી જોઈએ, તો ન કરો તો ચાલે. અહીંયા તમે જુઓ એક્સ ઘન નું ટી ની સાપેક્ષે વિકલન છે, આ બંને વસ્તુ અલગ અલગ છે. આ બંને વસ્તુ કેવી છે? અલગ અલગ છે. તો પેલા ઘાતનો નિયમ વાપરી લીધો, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. હવે એક્સ નું તમે ટી ની સાપેક્ષે કરો, ડી બાય ડીટી એક્સ, આમ નામ આવશે. પછી ભલે જે કઈ નિયમમાં આવતું હોય, જે કઈ ફોર્મ્યુલા હશે એ ફોર્મ્યુલા પછી મૂકશું. અત્યારે આ વસ્તુ ખબર પડી, આ ખાડો છે, આ શું છે? ખાડો છે. બુકમાં લખવાનું, જો બંને ચલ સમાન હોય તો વિકલન ના કરો તો ચાલે, જો બંને ચલ અલગ અલગ હોય તો વિકલન કરવું પડે. લખો હું જે બોલું તે. આ બંનેમાં કેવા છે? અહીં ટીક કરાઈ જાય. આ બેમાં આપણે આપણે સમજવા માટે શીખવાનું છે. આ બંને કેવા છે? ચલ સમાન. આવું લખજે, આ બંને કેવા છે? અલગ અલગ, એટલે વિકલન કરવું પડે. આ વસ્તુ ક્લિયર છે? આ ઘાતનો નિયમ છે. ચલો બીજો એક આના પછીનો નિયમ. ત્યારબાદ હજુ બે નિયમ છે. તો પહેલા પહેલા તો ઈ રેસ ટુ એક્સ નું વિકલન કરવાનું છે. આપણે શું કરવાનું છે? ઈ રેસ ટુ એક્સ નું વિકલન. હવે ઈ તમને ખબર છે શું છે, ઈ બરાબર 2.7182 કિંમત યાદ છે કે નહીં? તો આનું આપણે વિકલન કરવાનું છે. કેની સાપેક્ષે કરીએ સાંભળજે, હું જો અલગ અલગ રીતે તને કરીને બતાવું છું. ઈ રેસ ટુ એક્સ નું એક્સ ની સાપેક્ષે વિકલન, અને લખાય કેવી રીતે? એક્સ ની સાપેક્ષે એટલે ડી બાય ડી એક્સ. કેનું છે? તો કે ઈ રેસ ટુ એક્સ નું. હવે જે બોલું ને ધ્યાનથી સાંભળજે, ઈ રેસ ટુ એક્સ નું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. ઈ રેસ ટુ એક્સ નું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. હવે તમે અહીં જુઓ, અહીંયા પણ એક્સ છે, અહીંયા પણ એક્સ છે, તો શું થશે? ડી બાય ડી એક્સ. ફરીથી એક્સ નું કરો, એ તો વન જ થવાનું છે, એટલે ઈ રેસ ટુ એક્સ નું એક ચલની સાપેક્ષે વિકલન વન થાય. એટલે આ લખવું કે ના લખવું એ તમારા ઉપર ડિપેન્ડ છે. આપણે ડાયરેક્ટ ખબર પડી આ બંને ચલ સેમ છે તો કરવાની જરૂર છે નહીં. જોજે હું બે ત્રણ એક્ઝામ્પલ અલગ અલગ કરાવું છું, બહુ ડીપમાં લઈ જાઉં છું. ફિઝિક્સમાં આટલી બધી જરૂર નહીં પડે, ફિઝિક્સમાં આટલી બધી જરૂર પડશે નહીં, પરંતુ હું તને બહુ હાઈ લેવલ પર લઈ જવાની કોશિશ કરું છું. ઈ રેસ ટુ એક્સ નું ટીની સાપેક્ષે વિકલન સાંભળજે, ડી બાય ડીટી ટીની સાપેક્ષે કેનું છે? તો કે ઈ રેસ ટુ એક્સ નું. તો પેલા ઈ રેસ ટુ એક્સ નું વિકલન તો ઈ રેસ ટુ એક્સ જ થાય, એનું પોતાનું વિકલન એ જ થાય, પરંતુ અહીંયા એક્સ છે અહીંયા ટી છે તો એક્સ નું વિકલન કરવું પડશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ જ થાય, પરંતુ એક્સ નું વિકલન ટી ની સાપેક્ષે તો કે ડીએક્સ બાય ડીટી, એક્સ નું એક્સ ની સાપેક્ષે તો કે વન, તો કઈ કરવાની જરૂર છે નહીં. તો જો હું ધીમે 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 તને અગ્ર તરફ લઈ જાઉં છું, ઈ રેસ ટુ ટુ એક્સ, ઈ રેસ ટુ ટુ એક્સ નું એક્સ ની સાપેક્ષે વિકલન ડી બાય ડી એક્સ, ઈ રેસ ટુ ટુ એક્સ સાંભળીએ, ઈ રેસ ટુ ટુ એક્સ નું ઈ રેસ ટુ ટુ એક્સ. હવે આનું કરશું કેનું? ડી બાય ડી એક્સ ટુ એક્સ નું કરવું પડશે, કારણ કે ઉપર ટુ એક્સ છે. તો ટુ એક્સ નો નિયમ તને ખબર છે શું છે? અચળ હોય બહાર આવે, અચળ હોય બહાર આવે, એટલે બે બાર આવી ગયા. અને એક્સ નું એક્સ ની સાપેક્ષે વિકલન શું થાય ભાઈ બોલ? તો કે વન થાય. એટલે આનો જવાબ શું આવે? ટુ ઈ રેસ ટુ ટુ એક્સ. ભેજામાં જાય છે બધી વસ્તુ? ઈ રેસ ટુ ટુ એક્સ નું ઈ રેસ ટુ ટુ એક્સ, ટુ એક્સ નું પાછું કરું, એટલે આગળના ચાર નિયમ છે એ તને યાદ હશે તો આમાં કઈ પ્રોબ્લેમ આવશે નહીં. હજી એક અધું કરીને બતાવું છું સાંભળજે. આપણે છેક લગીન પડિયા લગીન પહોંચી જવું છે, મેથ્સ વાળા કરાવે ને એવું જ આપણે શીખવું છે. ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર શું છે? ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર નું, અથવા તો એક્સ ઘન કરી નાખે, ચાલો ઈ રેસ ટુ એક્સ ઘન નું એક્સ ની સાપેક્ષે વિકલન ડી બાય
dx કેનું છે તો કે e રેસ્ટ ટુ x સ્ક્વેર નું. ચલો પહેલા તો e ની ઘાત છે, જે કઈ ઘાત છે એટલે e રેસ્ટ ટુ x સ્ક્વેર ના e રેસ્ટ ટુ x સ્ક્વેર, એની ઉપર જે કઈ હોય એનું વિકલન એક થાય કે નહીં, e ની ઉપર જે કઈ હોય તે. હવે કેનું કરવું પડશે પાછું, તો કે x સ્ક્વેર નું. હા કે ના, x સ્ક્વેર ના વિકલન માં શું થશે? ઘાત નો નિયમ. x સ્ક્વેર ના વિકલન માં શું થાય? ઘાત નો નિયમ. ઘાત આગળ આવે, ઘાત માંથી એક બાદ થાય, બે માંથી એક બાદ થાય તો એક વધો. હવે અહીંયા x છે, અહીંયા x છે, તો d બાય ડી એક્સ, એક્સ નું એક્સ ની સાપેક્ષે વન થઈ ગયું, ના લખો તો ચાલે. તો આનો જવાબ શું આવ્યો? ટુ એક્સ ઈ એક્સ સ્ક્વેર. કમ્ફર્ટેબલ છે ને? નથી ને? બહુ કઈ વાંધો, સ્ટેપ લાઈન માં ચાલ્યું જવાનું. ઈ રસ ટુ એક્સ સ્ક્વેર નું, ઈ રસ ટુ એક્સ સ્ક્વેર, પાછું એક્સ સ્ક્વેર નું કરવું પડે. એટલે એ તો આગળ શીખી ગયા તા એ જ છે. હવે તો ધીમે 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 બધી વસ્તુ મિક્સઅપ થવા માંડી, અઘરું નથી કાંઈ, વ્યવસ્થિત ધ્યાન દઈને જો તને આવડતું જશે. અને આમાં હું છેલ્લું એક એક્ઝામ્પલ આપું તને, પછી તો એટલું બધું આપણે લાંબુ કરશું, આપણે તમે વાત જવા દો. એની ઈ રસ ટુ એક્સ ની ચાર ઘાત નું ટી ની સાપેક્ષ વિકલન. ઘણા બધાને લાઈટ થઈ ગઈ હશે. શું લાઈટ થઈ હશે? કે આયા ને આયા ચલ અલગ અલગ છે. ડી બાય ડી એક્સ ફિઝિક્સમાં આ વસ્તુ નહીં આવે, ફિઝિક્સમાં આવું જ આવશે. ફિઝિક્સમાં આ વસ્તુ ચલ બદલી જશે એવું રેર કેસમાં જોવા મળશે, બાકી જોવા મળશે નહીં. પરંતુ પહેલેથી જ આપણે પ્રેક્ટિસ હોય તો પ્રોબ્લેમ આવે નહીં. બાકી આ વસ્તુ ચલ બદલી જાય એ વસ્તુ ફિઝિક્સમાં આવવાની છે નહીં. ઈ રસ ટુ એક્સ ફોર, અને વચ્ચે ખબર ઈની એક્સ ની ચાર ઘાત. આ ગુજરાતીમાં આમ બોલો તમે, હું ક્યારે એમ બોલું છું, ઈ રેસ ટુ એક્સ રેસ ટુ ફોર. ઈ રેસ ટુ એટલે ઈની ઘાત કેટલી? તો કે એક્સ રેસ ટુ ફોર, એક્સ ની ચાર ઘાત. સમજે છે? હું ઇંગ્લિશમાં બોલતો ઘણે શું બોલે આ સર ક્યારે ના, મને અત્યારે લાઈટ થઈ, મેં કીધું નહીં ખબર નહીં પડતી હોય તો. ઈ રેસ ટુ એક્સ રેસ ટુ ફોર, ક્લિયર? ચાલો હવે તમે જ કહો છો એનું શું થશે, તમે તમારી જાતે વિડીયો પોસ્ટ કરીને ટ્રાય કરો. ચાલો ઓકે, જે કંઈ તમારો આન્સર હોય એની સાથે ચેક કરજો. ઈ રસ ટુ એક્સ ની ચાર ઘાત નું, ઈ રસ ટુ એક્સ ની ચાર ઘાત, ઈની માથે કદાચ આમ પહાડ દોરેલો હોય ને, તો આનું વિકલન ઈ રસ ટુ પહાડ જ થાય, નદી ન થઈ જાય. ઈ રસ ટુ સૂર્ય છે, તો એનું વિકલન ઈ રસ ટુ સૂર્ય જ થાય. આ વસ્તુ ક્લિયર? ઈની માથે ગમે તે હોય એનું વિકલન એનું એ જ થાય. હવે હવે કેનું કરવું પડશે? અહીંયા એક્સ ની ચાર ઘાત છે, અહીંયા ડીટી છે, તો ફરીથી કરું એક્સ ની ચાર ઘાતનું. તો પહેલા પહેલા હવે કેનું કરશું? પેલા ઘાતનું કરશું. તો એક ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. ધ્યાનથી જુઓ, અહીંયા એક્સ છે, અહીંયા ટી છે, હવે મારે કરવું પડશે ડી એક્સ બાય ડીટી. એટલે આનો જવાબ આવશે ચાર એક્સ ની ત્રણ ઘાત, ઈ રેસ ટુ એક્સ રેસ ટુ ફોર, ડી એક્સ બાય ડીટી. પરંતુ ફિઝિક્સમાં બને ત્યાં સુધી ચલ બદલશે એવું બહુ જોવા મળશે, અને આવું તો આવશે જ. ઈ રેસ ટુ એક્સ ઘન નો ઈ રેસ ટુ એક્સ ઘન કે છે, ચાલો આનો વિકલન શું છે મને કહેજો. ઈ રેસ ટુ ફાઈવ નું એક્સ ની સાપેક્ષે વિકલન, ઈ રેસ ટુ ફાઈવ નું એક્સ ની સાપેક્ષે વિકલન. એક જ સેકન્ડમાં આન્સર આવવો જોઈએ. ચાલો હું લખું છું, ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ ફાઈવ. સોરે, તમે તો કહેતા હતા ઈ રેસ ટુ ફાઈવ નું ઈ રેસ ટુ ફાઈવ, પછી પાંચ નું કરવું પડશે, તો ડી બાય ડી એક્સ પાંચ. આ તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું વિકલન શું થાય? ઝીરો. ઈ રેસ ટુ ફાઈવ ઝીરો, તો આનું વિકલન થઈ ગયું ઝીરો. આ મેથડમાં સાચી છે. બીજી એક વસ્તુ તને યાદ કરાવું, ઈ એટલે શું છે? બે પોઈન્ટ એકોતેર બ્યાસી. ઈ એટલે શું છે? બે પોઈન્ટ એકોતેર બ્યાસી. એની પાંચ ઘાત કરો તો કંઈક ડિજિટ જ આવે કે નહીં? એનાથી વિશેષ કંઈ આવે? અચળ વસ્તુ જ આવે કે નહીં? બે પોઈન્ટ એકોતેર બ્યાસી નું વિકલન પાંચ ઘાત કરો એટલે અચળ જ આવે કે નહીં? અને ડાયરેક્ટ અચળ હોય તો અચળ નું વિકલન ડાયરેક્ટ ઝીરો ન થાય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઈ રેસ ટુ ફાઈવ નું આ રીતે કરો તો પણ એ જ છે, ડાયરેક્ટ તને ખબર ન પડે ઈ એટલે અચળ છે. અચળની કંઈ ઘાત હોય એ જોવાની કેવી ઘાત છે એના આધારે, ક્લિયર? તો એક ઈ રેસ ટુ એક્સ નું વિકલન હતું. ત્યારબાદ લિનિયર લોગ તમને ખબર છે એલેન, સાદો લોગ તમને ખબર છે એક લોગ. તો લોગ નું વિકલન શું થાય? હવે ડી બાય ડી એક્સ લોગ એક્સ,
લોગ એક્સ નું વિકલન શું થશે? વન અપોન એક્સ થશે. શું થશે? વન અપોન એક્સ. આ યાદ રાખવાનું છે. હવે સાંભળજે, ડી બાય ડી ટી લોગ એક્સ, આમાં શું લખાય? પેલા લોગ એક્સ નું વન અપોન એક્સ, પરંતુ અહીંયા એક્સ છે, અહીંયા ટી છે, તો એક્સ નું પાછું કરવું પડશે કે નહીં? ડી બાય ડી ટી એક્સ. આ સમજાય છે હું શું કહું છું? એ એક્ઝામ્પલથી તને બધાને સમજાશે. ડી બાય ડી ટી લોગ ટી સ્ક્વેર, ડી બાય ડી ટી લોગ ટી સ્ક્વેર, તો લોગ ટી સ્ક્વેર નું શું થશે? વન અપોન ટી સ્ક્વેર. લોગ ની બાજુમાં બાજુમાં જે કઈ હોય આમ હોય, ડી બાય ડી ટી લોગ પહાડ, તો આનું વિકલન શું થાય? વન અપોન પહાડ. પહાડ બોલે તો હિલ, માઉન્ટેન બોલું છું. પછી પહાડ નું પાછું કરવું પડે, ડી બાય ડી ટી અને પહાડ. આ સમજાય છે? લોગ ની બાજુમાં ગમે તે હોય, સૂર્ય છે તો વન અપોન સૂર્ય. લોગ ની બાજુમાં જે કઈ ગમ, આટલું બધું મોટું પદ કેમ નથી હોતું? એ બધું જ એકના છેદમાં વહી આવે. લોગ ની બાજુમાં જે કઈ છે એ બધું જ ક્યાં વહી આવે? એકના છેદમાં. આનું પાછું કરવું પડે તો શું કરાય? ડી બાય ડી ટી ટી સ્ક્વેર. એટલે આ તો ઘાતનો નિયમ આવ્યો, વન અપોન ટી સ્ક્વેર. ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય, અહીંયા ટી છે, અહીંયા ટી છે, તો હવે વિકલન નહીં કરું. સમજી જઈશ ને તું? ડી ટી બાય ડી ટી થશે, પણ એ તો વન થવાનું છે. આનો જવાબ શું આવશે? ટુ ટી વન અપોન ટી સ્ક્વેર. અને આનું સાદુરૂપ આપવું તમે આપી શકો. પછી એકક ટી કેન્સલ કરો, ટુ બાય ટી, એ બધું પછીની વાત છે. સમજાય છે? ચલો હજી એકાદું એક્ઝામ્પલ આપું. આપણે તો જનરલી આવું જ આવશે, બંને ચલ સમાન આવશે, આવું તો રેર કેસમાં આવશે, પરંતુ આપણને ખબર હોવી જોઈએ. સમજાય કે નહીં? ચાલો એક સ્ટેપ આમાં એડ કરું. ડી બાય ડી એક્સ લોગ ઈ રેસ ટુ એક્સ. લોગ ઈ રેસ ટુ એક્સ નું શું થાય? પેલા લોગ ની બાજુમાં જે કઈ હોય એ બધું ક્યાં જાય? છેદમાં. લોગ ઈ રેસ ટુ એક્સ નું વન અપોન ઈ રેસ ટુ એક્સ, પણ એની બાજુમાં આનું છે એનું કરવું પડશે કે નહીં? તો ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ. ઈ રેસ ટુ એક્સ નું શું થાય? તો કે ઈ રેસ ટુ એક્સ, એટલે વન અપોન ઈ રેસ ટુ એક્સ, અને આનું પણ ઈ રેસ ટુ એક્સ. હવે અહીંયા એક્સ છે, અહીંયા એક્સ છે, તો કરવાની જરૂર છે નહીં. તો આનો જવાબ શું થઈ ગયો? બે કેન્સલ થઈ ગયા, આનો જવાબ શું થઈ ગયો? વન. એટલે આપણે આ યાદ નથી રાખવું, લોગ ઈ રેસ ટુ એક્સ નું વન થાય. આપણે આ સ્ટેપ શીખવાના છે. સમજાય છે? આપણે સ્ટેપ શીખવાના છે. હવે સાંભળજે, ડી બાય ડી એક્સ લોગ ઈ રેસ ટુ ટુ એક્સ, ઈ રેસ ટુ ફાઈવ એક્સ. ચાલો આનું વિકલન શું થાય? પેલા તો લોગ છે, તો પેલા લોગ નું કરવું પડશે. લોગ ઈ રેસ ટુ ફાઈવ એક્સ, જે કઈ હોય તે બાજુમાં બધું ક્યાં આવે? નીચે. એકના છેદમાં ઈ રેસ ટુ ફાઈવ એક્સ. હવે ફાઈવ એક્સ નું પાછું કરવું પડશે કે નહીં? ડી બાય, તમે તો કહેતા હતા ને સર કે અચળ હોય એ બહાર આવે. હા તો આવે જ ને, હું ક્યાં હજી આજે ના પાડું છું. ડી બાય ડી એક્સ એક્સ, અને એક્સ નું એક્સ ની સાપેક્ષે વન થઈ ગયું. તો આનો જવાબ શું આવ્યો? પાંચના છેદમાં ઈ રેસ ટુ પાંચ એક્સ. આ પાંચ ઉપર લઈ લે. કુછ ભેજે મેં જા રહા હે તેરે. આ તો ગમે એટલા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કર્યા જ કરો, ખૂટે એમ છે જ નહીં. ડી બાય ડી એક્સ લોગ ઈ રેસ ટુ એક્સ નો ઘન. ચાલો થોડુંક મોટું કરી દઉં. હવે હું એક સ્ટેપમાં બતાવું છું, સાંભળજે. લોગ ઈ રેસ ટુ એક્સ નો ઘન, લોગ ની બાજુમાં જે કઈ હોય એ બધું ઈ રેસ ટુ એક્સ નો ઘન, એકના છેદમાં. હવે એક્સ ના ઘન નું કરવું પડશે કે નહીં? એક્સ ના ઘન નું શું થાય? હવે ઘાત નો નિયમ, ઘાત આગળ આવે, ઘાત માંથી એક બાદ થાય. ઘાત આગળ આવી, ઘાત માંથી એક બાદ થયા. પછી અહીંયા એક્સ છે, અહીંયા એક્સ છે, તો એ ડી બાય ડી એક્સ એક્સ કરવાની જરૂર છે નહીં. અહીંયા માનો કે ટી હોત, તો અહીંયા ડી, અહીંયા ડી એક્સ આવત, અહીંયા ટી આવત, તો આટલું વિકલન થાય. સમજાય છે? હવે તો આ હતું લોગનો વિકલન. હવે છએ છ ત્રિકોણમિતીય વિધેયના વિકલન છે. કેના વિકલન છે? હવે ત્રિકોણમિતીય વિધેયના વિકલન છે.
ત્રિકોણમિતિ વિધિ ખબર છે, સાઇન નું વિકલન ડી બાય ડી એક્સ સાઇન એક્સ, સાઇન એક્સ ટૂંકમાં અહીંયા થીટાને બદલે એક્સ રાખીએ છીએ આપણે, અહીંયા પણ એક્સ રાખીએ છીએ, તો સાઇન એક્સ નું વિકલન થશે કોસ એક્સ. શું થશે? કોસ એક્સ. આ યાદ રાખવાનું છે, બીજું કાંઈ છે જ નહીં આમાં. તમારી પાસે ઓપ્શન છે જ નહીં, 20-20 વખત લખ્યા સિવાય. ડી બાય ડી એક્સ કોસ એક્સ, હું જો બંને ચલ સમાન રાખું છું એટલે પાછું એક્સ નું કરવાની જરૂર નથી. કોસ એક્સ નું વિકલન શું થાય? તો કે માઇનસ સાઇન એક્સ. ઈ કેમ? અત્યારે આપણો પ્રશ્ન એ નથી ક્યાંથી આવ્યું છે, આપણે ફિઝિક્સ માટે શકીએ છીએ, મેથ્સમાં તમને સાબિત કરીને બતાવશે, મેથેમેટિક્સ વાળા તમને બધા જ નિયમ સાબિત કરીને બતાવશે, આપણે સાબિત કરવાનો ટાઈમ આપણી પાસે છે નહીં. ડી બાય ડી એક્સ ટેન એક્સ, ટેન એક્સ નું વિકલન સેક્સ સ્ક્વેર એક્સ. જો આ બંને વસ્તુ અલગ છે, સેક એક્સ સ્ક્વેર અને સેક્સ સ્ક્વેર એક્સ, આ બંને વસ્તુ અલગ છે. આ મગજમાં રાખજે તારા, આ ચલનો વર્ગ છે, આ વિધેયનો વર્ગ છે, આ ચલનો વર્ગ છે, આ વિધેયનો વર્ગ છે. આને તમે આમ લખી શકો, સેક એક્સ આખાની માથે વર્ગ તમે લખી શકો, અહીં તમે ન લખી શકો. હું તને એમ કહું, સાઇન થીટા સ્ક્વેર ફોર એક્ઝામ્પલ, સાઇન 3 નો વર્ગ છે એટલે થીટાને બદલે 3 લખી નાખ્યા, તો આનો જવાબ આવે સાઇન 9. સમજાય છે? પરંતુ સાઇન સ્ક્વેર થીટા હોય તો થીટા બરાબર 3 મૂકો, તો સાઇન 3 એનો વર્ગ, જે કઈ કિંમત આવે સાઇન 3 ની, સાઇન 3 એંગલ હોય ને, સાઇન 10 હોય, 10 20 હોય, 30 હોય, એમ સાઇન 3 એનો વર્ગ. આ બંને વસ્તુ એક્ઝામ્પલ લખી નાખજે તારી બુકમાં, અને લખી નાખજે સરસ મજાનો મોટો બધો ખાડો છે, પડવા નથી. આમાં વિધેયનો વર્ગ છે, આ ચલનો વર્ગ છે, અને આ પોતે વિધેયનો વર્ગ છે. સાઇન છે એ વિધેય કહેવાય ને, ત્રિકોણમિતિય વિધેય ફંક્શન, અને બાજુમાં છે એ વેરિયેબલ છે, ચલ છે, કે જેની કિંમત બદલાય છે, થીટાની કિંમત બદલાતી હોય એટલે એને ચલ કહેવાય, અને આ વિધેય પોતે ફિક્સ છે. તો આ બંને વસ્તુ લખી નાખજે, તો sec સ્ક્વેર x છે, sec x સ્ક્વેર નથી. આને તમે આમ લખી શકો, sec x અને આખાની માથે વર્ગ તમે લખી શકો, પણ આપણે આવી રીતે યાદ રાખશું. ત્યારબાદ tan પછી કોટ આવે છે, cot x, cot x નું વિકલન થશે માઇનસ cos x સ્ક્વેર x. શું થશે? માઇનસ cos x સ્ક્વેર x, સેમ આના જેવું જ છે, x નો વર્ગ નથી, cos x નો વર્ગ છે. d by dx sec x, sec x નું વિકલન થાય sec x ઇન્ટુ tan x. શું થાય? sec x ઇન્ટુ tan x. d by dx છેલ્લું કોણ વધ્યું? cosec x, cosec x નું થશે માઇનસ cosec x ઇન્ટુ cot x. આ 6 સમીકરણ યાદ રાખવા ફરજિયાત છે. જનરલી sin cot cos અને tan વધારે અગત્યના છે. આ પૂછ બહુ રેર કેસમાં આવશે ફિઝિક્સમાં, આવડે તને ખબર હોવી જોઈએ પાછું, એવું નહીં કે નહીં કરવાના, પાકા કરવાના જ છે આપણે, પણ જનરલી આની વધારે જરૂર, સાઇનનો કોસ, કોસનો માઇનસ સાઇન, આમ આ બે તો તને સપનામાં યાદ આવવા જોઈએ, સાઇનનો કોસ, કોસનો માઇનસ સાઇન, સાઇનનો કોસ, કોસનો માઇનસ સાઇન. હવે આ તને સમજાઈ ગયું છે. હવે જો હું આ જ નિયમને થોડાક અલગ રીતે બતાવું છું તો તને ખબર, તને દેખાઈ જવું જોઈએ હું શું કહેવા માંગુ છું. ડી બાય ડી ટી સાઇન એક્સ, હું શું કહેવા માંગતો હશે જોઉં, આ બંને વસ્તુ બદલી ગઈ, અહીંયા બંને ચલ સમાન હતા તો બાજુમાં એક લખવાની જરૂર નથી, અહીંયા શું થશે? સાઇન એક્સ નું કોસ એક્સ, પરંતુ એક્સ નું શું થશે? તો કે ડી એક્સ બાય ડી ટી. ક્લિયર? ડી બાય ડી ટી કોસ એક્સ, કોસ એક્સ નું શું થશે? તો કે માઇનસ સાઇન એક્સ, પરંતુ એક્સ નું પાછું શું કરવું પડશે? ડી એક્સ બાય ડી ટી. એ બધી વસ્તુ તમે નીચે આ બધામાં પણ લખી લેજો એટલે તારા મગજમાં લઈએ. હવે એક તને સિમ્પલ યાદ રાખવાનો ટ્રીક આપું. જો અહીંયા સી છે, અહીંયા પણ સી છે, અહીંયા પણ સી છે, સી વાળા 3 વિધેય તારી પાસે છે, કોસ, કોટ અને કોસ એક્સ, કોસ, કોટ અને કોસ સેક, બધામાં માઇનસ છે. જો આ યાદ રાખવા માટે ટ્રીક,
साइन नो कॉस, कॉस नो साइन, पण केवा माइनस કારણ કે કોસ છે એટલે ટેન નું sec સ્ક્વેર x તો કોટ નું cosec સ્ક્વેર x પરંતુ કેવા માઇનસ sec નું sec x ઇન્ટુ ટેન x cosec નું cosec x ઇન્ટુ cot x પરંતુ કેવા માઇનસ તો છ સમીકરણ 20 20 વખત લખજો ત્યારે તારા મગજમાં જશે ક્લિયર હવે હવે ધીમે 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 બધું કમ્બાઈન થતું જશે તને ખબર જ નહીં પડે જોજે હવે સરવાળા અને બાદબાકી માટેના નિયમો છે કેવી રીતે ફોર એક્ઝામ્પલ ડી બાય ડી એક્સ અથવા ડી બાય ડી ટી એક્સ પ્લસ વાય બે ફંક્શન છે બંનેનો સરવાળો કરવાનો છે પછી એનું વિકલન કરવાનું છે તો તમે આને એવી રીતે લખી શકો ડીએક્સ બાય ડીટી વત્તા ડીવાય બાય ડીટી પહેલાનું વિકલન વત્તા બીજાનું વિકલન જો માઇનસ હોત અહીંયા એક્સ માઇનસ વાય હોત તો આવી રીતે થઈ જાય સમજાયું સરવાળાના નિયમમાં કાંઈ છે જ નહીં પહેલાનું વિકલન કરવાનું વત્તા હોય તો વત્તા ઓછા હોય તો ઓછા માઇનસ હોય તો માઇનસ બીજાનું વિકલન કરવાનું ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ d by dx x raise to 5 વત્તા sin x આનું આપણે વિકલન કરવું છે તો કંઈ નહીં કરવાનું પહેલાનું વિકલન કરી નાખવાનું વત્તા d by dx sin x આનું વિકલન કરી નાખવાનું સમજાય છે તો પહેલાનું વિકલન શું થશે ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય તો 5 આગળ આવ્યા ઘાતમાંથી એક બાદ થયા એટલે 4 થઈ ગયા અચ્છા બે એક્સ એક્સ સેમ જ છે એટલે જોવાની જરૂર છે નહીં વત્તાની નિશાની સાઇન એક્સ નું શું થઈ ગયું કોસ એક્સ અમે તમે જોઈએ ને એ વસ્તુ મગજમાં હોવી જોઈએ ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ માઇનસ કોસ એક્સ આનું વિકલન જોઈએ છે તો ડી બાય ડી એક્સ પહેલાનું વિકલન માઇનસ ડી બાય ડી એક્સ બીજાનું વિકલન કોસ એક્સ ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ સમજાય છે નિશાની માઇનસ ની માઇનસ કોસ એક્સ નું તો કે માઇનસ સાઇન એક્સ અને આ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ સમજાય છે આવા તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરવાની છે આપણે ડી બાય ડી એક્સ થોડુંક ટફ કરું ઈ રેસ ટુ ટુ એક્સ નો ઘન વત્તા ટેન એક્સ અથવા ચાલો લોગ એક્સ ચલો એક કામ કરે આ બે લખી નાખો પછી એક નવું એક થોડુંક અઘરું કરી નાખીએ કઈ છે કઈ નહીં અઘરું બઘરું કઈ નથી જસ્ટ ખાલી બોલું છું અઘરું એટલું જ છે ડી બાય ડી એક્સ સાંભળજે ઈ જસ્ટ ટુ ટુ એક્સ નો ઘન વત્તા લોગ સાઇન એક્સ ચાલો આટલું છે અરે આવું ફિઝિક્સમાં નહીં આવે ક્યાંય ફિઝિક્સમાં ક્યાંય આવશે નહીં પરંતુ ખાલી મજા આવે થોડીક વાર શીખીએ અને મજા મજા કરીએ પહેલાનું વિકલન આપણે તો નિયમ ટૂંકમાં મગજમાં બેસાડવાની વાત છે બાકી ફિઝિક્સમાં આટલું બધું અઘરું ક્યાંય આવશે જ નહીં આ મેથ્સના ચાર ચાર માર્કના દાખલા થઈ ગયા પરંતુ તમને હમણાં જ આવડી જશે આ મેથ્સના ચાર ચાર માર્કના દાખલા થઈ ગયા પરંતુ તમને 5 જ મિનિટમાં આવડી જશે ચલો આપણે એ કઈ જોવાનું જે કઈ બે બે હોય ત્રણ હોય આપણે ઇન્ડિવિજ્યુઅલ જે રીતે વિકલન કરતા તે રીતે કરતા જવાનું ઈ રેસ ટુ ટુ એક્સ ઘન નું હમણાં કીધું હતું કે નહીં એવી રીતે તો પહેલા પહેલા તો ઈ રેસ ટુ ટુ એક્સ ઘન ના શું થાય તો કે ઈ રેસ ટુ ટુ એક્સ નો ઘન આમાં કોઈ ડાઉટ હવે આની માટે તો ઘાત ઘણી બધી મોટી છે તો એનું પાછું કરવું પડશે કે નહીં કેનું કરશું આપણે ટુ એક્સ ઘન વત્તા સર તમે કહેતા હતા લોગની બાજુમાં પહાડ હોય તો વન અપોન પહાડ થઈ જાય તો લોગની બાજુમાં સાઇન છે તો વન અપોન સાઇન એક્સ થઈ જાય હવે ખાલી એક્સ નથી સાઇન એક્સ છે તો પાછું સાઇન એક્સ નું કરવું પડે કે નહીં આર યુ ગેટિંગ માય પોઈન્ટ લોગની બાજુમાં પહાડ તો વન અપોન પહાડ વત્તા ઇન્ટુ પાછું પહાડ નું કરવું પડે અહીં સાઇન છે તો પાછું સાઇન નું કરવું પડશે ઈ રેસ ટુ ટુ એક્સ નો ઘન
સર તમે તો કહેતા હતા કે બે વય અચળે છે, બરોબર આવી ગયા, તો આ બે બરોબર આવી ગયા. હવે એક્સ ઘનનું કરવું પડશે, તો ઘાત આગળ આવી, ઘાતમાંથી એક બાદ થયા એટલે એક્સ ઘનના 3x² થઈ ગયા. ઘાત આગળ આવી, 3 આગળ આવી ગયા, ઘાતમાંથી એક બાદ થઈ ગયા. પાછો અહીંયા હવે ખાલી એક્સ વહી દો, ઘાતનું પણ થઈ ગયું. એ એક્સ અને આ એક્સ હવે કરવાની જરૂર છે નહીં. સાઈન એક્સ નું વિકલન તો કે કોસ એક્સ, હમણાં તમને બતાવ્યું. હવે પછી સાઈન ની બાજુમાં હું વીધું ખાલી, તો કે એક્સ વહી થાય. જો અહીંથી શરૂઆત કરવાની, પેલા લોગ નું થશે, પછી સાઈન નું થશે, પછી એક્સ નું થશે. પરંતુ એક્સ તો એક જ છે કે નહીં, તો એમને થોડુંક અઘરું કરવું જોઈએ. આ જ દાખલો જોજો. સપોઝ કે અહીંયા સાઈન એક્સ સ્ક્વેર હોત, સપોઝ કે અહીંયા સાઈન એક્સ સ્ક્વેર હોત, તો સાંભળજો, તો અહીં 1/sin x² થાત કે નહીં, 1/sin x² થાત કે નહીં. પછી સાઈન એક્સ સ્ક્વેર નું પાછું કરત, તો 1/sin x² સાઈન ની બાજુમાં જે કઈ છે તે, તો કોસ ની બાજુમાં એ જ આવી જાય, સાઈન એક્સ સ્ક્વેર નો કોસ એક્સ સ્ક્વેર. પાછું એક્સ સ્ક્વેર નું કરવું પડે કે નહીં, સમજાય છે હું શું કહેવા માંગુ છું? આનો જવાબ શું થાય? 2 × 3 = 6, 6x² e^2x³ વત્તા 1/sin x² કોસ એક્સ સ્ક્વેર, અને એક્સ સ્ક્વેર નું શું થશે? 2x થશે. કેટલું થશે? 2x થશે. બસ પછી એને ગોઠવી દેવાનું. આ 4 માર્ક્સ નો મેથ્સ નો દાખલો છે, આપણે પૂછાશે નહીં, પૂછાવાનો જ નથી, પરંતુ આપણે સમજાઈ જવા જોઈએ બધા સ્ટેપ. સ્ટેપની પ્રેક્ટિસ થાય વધારે, એટલે આવા અઘરા અઘરા દાખલા તમને કરાવું છું. બાકી કંઈ આટલા બધા દાખલા આવશે નહીં. હું તમને એક હોમવર્કમાં આપું છું, ચાલો તમે વિચારી લોજો શું થશે, મને કહેજો. હું તમને જવાબ લખી દઉં છું અહીંયા. d/dx log tan e^x ભેજામાં જાય, log tan e^x. આનો જવાબ શું આવશે એ તને કહી દઉં. 1/tan e^x sec² e^x, અહીંયા x² છે, ચાલો e^x² 2x. આટલો જવાબ તમારે મને લઈ આવી દેવાનો છે. પેલા લોગ નું કરવાનું, પછી ટેન નું કરવાનું, પછી e^x નું કરવાનું, પછી x² નું કરવાનું. હું તમને 4-5 દાખલા આપું પ્રેક્ટિસ માટે, તને વધારે આઈડિયા આવે. પછી ના થાય તો મને કહેજે. e^sin e^sin x² e^sin 2x, ચાલો સરવાળા નિયમમાં બીજું કઈ છે નહીં, એવું એક અહીંયા છે, એવું બાજુમાં હશે કે નહીં. એટલે સરવાળાના નિયમની પ્રેક્ટિસ નથી કરાવતી એટલી બધી કઈ. e^sin 2x ચાલો આનો જવાબ આટલો આવશે. d/dx tan log e^x આનો જવાબ આવશે. sec² log e^x 1/e^x ઇન્ટુ e^x કેન્સલ થઈ જશે. આટલો જવાબ આવશે. કેટલો આવશે? આટલો. આ લોગ છે. તો 3 દાખલા તમારે ઘરેથી કરવાના છે. ક્લિયર? હવે ગુણાકારનો નિયમ છે. કેનો નિયમ છે? ગુણાકારનો. ગુણાકારના નિયમમાં કેવું છે? ફોર એક્ઝામ્પલ d/dt x.y છે, એટલે કોઈ પણ બે વિધેય હશે એનો ગુણાકાર કરવાનો છે. તો આનો ગુણાકાર કેવી રીતે થાય? તો કે પેલા x એમ જ રાખી દેવાનો, y નું વિકલન કરી નાખવાનું, વત્તા નિશાની, y એમ જ રાખવાનું, x નું વિકલન કરવાનું. સર હું બોલો છો યાર, હરખાએ બોલો ને, કંઈક સિમ્પલ ભાષામાં ગીત બનાવું. પેલું એમ જ બીજાનું વિકલન વત્તા બીજું એમ જ પેલાનું વિકલન. અરે ભાઈ હજી ખબર ના પડી. એક્સ એમ નો રાખી દેવાનો, વાય નું વિકલન કરવાનું, વચ્ચે ગુણા કરો, વત્તા વાય એમ નો રાખી દેવાનું, એક્સ નું વિકલન કરવાનું.
હવે બીજા માં ગયું, આ યાદ રાખવાની ટ્રીક છે ટૂંકમાં. ચલો ડી બાય ડી એક્સ, આપણી પાસે ઇક્વેશન છે માનો કે સાઈન એક્સ ઇન્ટુ ઇ રસ ટુ એક્સ, આનો વિકલન આપણે જોયો છે. આ બે પદ તો ગુણાકારમાં છે કે નહીં? ચાલો નિયમ પ્રમાણે શું થાય, પેલું એમ નમ રાખી દો, સાઈન એક્સ એમ નમ રાખી દો, બીજાનું વિકલન કરો વત્તા બીજું એમ નમ રાખી દો, પેલાનું વિકલન કરો. બસ હવે આ બે વિકલન વાળા સ્ટેપ છે એ લખવાના. સાઈન એક્સ ઇ રસ ટુ એક્સ ના ઈ રસ ટુ એક્સ, ઇ રસ ટુ એક્સ એમ નમ છે અને સાઈન એક્સ નું વિકલન કોસ એક્સ. થોડાક સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, ઇ રસ ટુ એક્સ બે માંથી કોમન કાઢી લ્યો તો સાઈન એક્સ વત્તા કોસ એક્સ. સમજાય છે ગુણાકારનો નિયમ શું છે, પેલું એમ નમ બીજાનું વિકલન વત્તા બીજું એમ નમ પેલાનું વિકલન. ક્લિયર? હજુ એક એક્ઝામ્પલ કરાવું તમને, પ્રેક્ટિસમાં પણ આપું. ડી બાય ડી એક્સ, એક્સ નો ઘન લોગ એક્સ, એક્સ નો ઘન ઇન્ટુ લોગ એક્સ. ચાલો પેલું એમ નમ એક્સ ઘન એમ નમ બીજાનું વિકલન ડાયરેક્ટ લખી નાખું, એક્સ સ્ટેપ વધારું, ચલો વધારી દો, વત્તા બીજું એમ નમ પેલાનું વિકલન. એક્સ ઘન નું વિકલન એક્સ ઘન, લોગ એક્સ નું વિકલન વન અપોન એક્સ, વત્તા લોગ એક્સ એમ નમ એક્સ ઘન નું વિકલન, ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય એટલે કે થ્રી એક્સ સ્ક્વેર. પછી અહીંયા બી એક્સ એક્સ છે, અહીંયા પણ બી એક્સ એક્સ છે એટલે કરવાની જરૂર છે નહીં. સાદુરૂપ આપવું હોય તો એકક ઉડી ગયા, ઉપર એક્સ વર્ગ વધશે, એક્સ વર્ગ વધતા લોગ એક્સ થ્રી એક્સ સ્ક્વેર, બેમાંથી એક્સ સ્ક્વેર કોમન કાઢવે તો કાઢી લો, અહીંયા કાંઈ નહીં વધે, એક વધશે, અહીંયા વધશે થ્રી લોગ એક્સ. તો આઈ થિંક હવે તમારા મગજમાં ગુણાકારનો નિયમ બેસી ગયો છે. ચાલો બે પ્રેક્ટિસમાં આપું. ડી બાય ડી એક્સ ઇ રસ ટુ ટુ એક્સ ઇન્ટુ સાઈન એક્સ સ્ક્વેર. થોડુંક ધ્યાન દેજે, ઇ રસ ટુ ટુ એક્સ એટલે પાછું ટુ એક્સનું કરવું પડશે, એ તારા મગજમાં હોવું જોઈએ. બીજામાં જે હું શું કહું છું, એ રસ ટુ ટુ એક્સ નું વિકલન કરો ત્યારે ટુ એક્સ નું પાછું કરવું પડશે. દે હું એક કરાવું, પેલું એમનું બીજાનું વિકલન. આપણે બહુ ડીપમાં જઈએ, આટલું તો કોઈ સ્કૂલમાં નહીં કરાવે, બહુ એટલે બહુ હેવી ડીપમાં વિકલન કરીએ છીએ, બાકી આટલું બધું વિકલન કોઈ કરાવતું જ નથી. એક બે સ્ટેપ કહી દઈએ, સાઈન નો કોસ ને કોસ નો સાઈન પૂરું થઈ ગયું વાત. વિકલન ખૂબ અઘરી વસ્તુ છે, આમ જોવા જઈએ પ્રેક્ટિસની વસ્તુ છે, એકદમ ઈઝી. પ્રેક્ટિસ કરશો તો વધારે આવડશે, થોડું ઘણું કરાવવાનો મતલબ નથી, કે શીખવું તો પૂરેપૂરું શીખી લેવું. પેલું એમનમ બીજાનું વિકલન વત્તા બીજું એમનમ એટલે સાઈન એક્સ સ્ક્વેર એમનમ પેલાનું વિકલન, ડી બાય ડી એક્સ ઇ રસ ટુ ટુ એક્સ. ક્લિયર? એટલે પેલું એમનું રાખી દઉં, ઇ રસ ટુ ટુ એક્સ, આનું વિકલન કર્યું નથી કાંઈ આપણે, તો ટુ એક્સનું પાછું ન કરતા, આનું વિકલન કરો ને ત્યારે જ ટુ એક્સનું વિકલન કરવાનું. ચલો સાઈન એક્સ સ્ક્વેર, સાઈન એક્સ સ્ક્વેરનું શું થઈ ગયું? કોસ એક્સ સ્ક્વેર. સાઈન એક્સ સ્ક્વેરનું શું થઈ ગયું? સાઈનની બાજુમાં જે કાંઈ છે એ મસાલો બધો આખો લખી નાખ્યો, એ મસાલાનું પાછું કરવું પડશે ને. સમજાય છે? એક્સ સ્ક્વેરનું પાછું કરવું પડશે. આ સાઈન એક્સ સ્ક્વેર એમનો રાખ્યા હતા, વિકલન નથી કર્યું તો પાછું અહીંયા વિકલન કરવાની જરૂર નથી. અહીંયા ઇ રસ ટુ ટુ એક્સના શું થશે? ઇ રસ ટુ ટુ એક્સ, પરંતુ ટુ એક્સનું પાછું કરવું પડશે. જો અહીંયા ખાલી એક્સ હોત ને તો હું ન કરત. સમજાય છે? ચાલો ઇ રસ ટુ ટુ એક્સ કોસ એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેરનું વિકલન ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય ટુ એક્સ, એક ઘાત થઈ ગઈ ને માંથી, વત્તા સાઈન એક્સ સ્ક્વેર ઇ રસ ટુ ટુ એક્સ. ટુ એક્સમાં બે આગળ આવ્યા, કોમન નીકળી ગયા, સહગુણક અચળ છે, એક્સનું એક્સની સાપેક્ષે વન થાય એટલે ખાલી જવાબ આવશે બે. પછી આ બેમાંથી તમારે કોમન કાઢવું એટલું કાઢી શકો, બેમાંથી ટુ છે, ટુ છે, ઇ રસ ટુ એક્સ બેમાં છે તો ટુ ઇ રસ ટુ ટુ એક્સ કોમન કાઢી લ્યો, અહીં શું વધશે ખાલી એક્સ ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર વત્તા
साइन एक्स स्क्वायर आटलू वधशे, कोस स्क्वायर थीटा प्लस साइन स्क्वायर थीटा बराबर वन है ने, अहीं जो बाजू में एक्स छे एटले न करता भूल थी, तो समझाई गयुं शुं कहेवा मांगु छुं? ગુણાકારના નિયમમાં કઈ છે નહીં, પેલું એમનેમ બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ પેલાનું વિકલન, તારે જે બે વસ્તુ કરવાની છે એ આ છે, સાઇન એક્સ ઇન્ટુ સેક એક્સ આનું વિકલન તારે કરવાનું છે. તારો જવાબ આવશે સાઇન એક્સ સેક એક્સ ટેન એક્સ વત્તા સેક એક્સ કોસ એક્સ, પછી આને તમે સોલ્વ કરવાના, એ તને આવડે કેવી રીતે કરવાના છે. એક મિનિટ પછી હું આનું થોડુંક સાદું રૂપ આપી દઉં એટલે તને ખબર પડે આનો જવાબ શું આવશે. ટેન સ્ક્વેર એક્સ વત્તા વન, આટલો જવાબ લઈ આવવાનો છે. આ ત્રિકોણમિતિ ખબર ને, સેક બરાબર વન અપોન કોસ થાય ને એ બધી વસ્તુ આપણે શીખી ગયા છે, અને વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ એને કહેવાય સેક સ્ક્વેર એક્સ, એના કરો તો કાંઈ નહીં. ચાલો આટલો જવાબ તમારે લઈ આવવાનો છે, ગમે તે કરો. પેલું એમનેમ બીજાનું વિકલન વત્તા બીજું એમનું પેલાનું વિકલન, સેકને વન અપોન કોસ કયો, ટેનને સાઇન અપોન કોસ કયો, જે તમે કયો તે. ડીવાય ડી એક્સ એક્સ સ્ક્વેર ઇ રેસ ટુ એક્સ, આનો જવાબ આટલો લઈ આવવાનો છે. ક્લિયર? આ બે દાખલા ગુણાકારના નિયમમાં તમારા હોમવર્કમાં છે. છેલ્લો નિયમ ભાગાકારનો નિયમ, અને પછી આપણું કામ પૂરું થઈ જાય, વિકલન બાબતે પૂરું થઈ જશે. કેનો નિયમ છે? ભાગાકારનો નિયમ. ભાગાકારના નિયમમાં બીજું કાંઈ નથી, માનો કે ડી બાય ડી ટી એક્સ અપોન વાય છે, આ ભાગાકાર થઈ ગયો ને બે વિધેયનું, તો શું કરવાનું? છેદ એમને રાખવાનો, છેદ એમને રાખવાનો, અંશનું વિકલન કરવાનું, છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. કાંઈ ભેજા માગ્યું નહીં. હવે બનાવીએ, ગીત બનાવીએ, આપણે લિરિક્સ લખીએ. છેદ એમ જ અંશનું વિકલન, છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. કઈ ખબર પડતી નથી. હવે જો છેદ એમ જ વાય એમનમ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન એના છેદમાં જે છેદ હતો એનો વર્ગ. છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. ગોટ ઇટ? ગુણાકારનો નિયમ શું હતો? પહેલું એમ જ બીજાનું વિકલન વત્તા બીજું એમ જ પહેલાનું વિકલન. ટોટલ કેટલા ગીત બનાવ્યા તને ખબર છે? એક ઘાતવાળું, ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય, ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય, સરવાળામાં પહેલાનું વિકલન વત્તા બીજાનું વિકલન, બાદબાકીમાં પહેલાનું વિકલન માઇનસ બીજાનું વિકલન, ગુણાકારમાં પહેલું એમ જ બીજાનું વિકલન વત્તા બીજું એમ જ પહેલાનું વિકલન, ભાગાકારમાં છેદનું વિકલન છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. ક્લિયર? ભૂલ ક્યાં થશે? પેલા છેદનું વિકલન થઈ ન જાય તો નિશાનીમાં લોચો પડશે. પેલા કેનું કરવાનું છે? પેલા છેદ એમનેમ રાખી દેવાનો, અંશનું વિકલન કરવાનું છે. જો અહીંયા છેદનું થઈ ગયું, આ સ્ટેપ પેલા બની ગયું, તો નિશાની ફરક આવશે. ડી બાય ડી એક્સ સાઇન એક્સ ઇ રેસ ટુ એક્સ આનું વિકલન જોયું, છેદ એમનમ ઇ રેસ ટુ એક્સ એમનમ અંશનું વિકલન ડીવાય ડી એક્સ સાઇન એક્સ માઇનસ અંશ એમનમ
વિકલન, છેદમાં છેદનો વર્ગ, e^x આખાનો વર્ગ. ક્લિયર? e^x એમ જ સાઈન એક્સ નો વિકલન કોસ એક્સ, સાઈન એક્સ નો વિકલન કોસ એક્સ. સોરી, વિકલન ક્યાં છે? એમનો રાખવાના છે ને, સાઈન એક્સ ના સાઈન એક્સ, e^x ના e^x, છેદમાં છેદનો વર્ગ. હવે જો સાંભળી, e^2x છે ને, એ બીજું કંઈ નથી, e^x નો માથે વર્ગ જ છે. કારણ કે કાઉન્સ છૂટો થાય ને, ઘાતની ઘાતનો ગુણાકાર થાય, તો e^2x એટલે બીજું કંઈ નથી, e^x આખા કાઉન્સનો વર્ગ જ છે. તો e^x આખા કાઉન્સનો વર્ગ કરો, અને તમે 2x એ લખી શકો ને. જો હું તમને બીજી એક વસ્તુ શીખવાડું, ડી બાય ડીએક્સ શું કરો, e^2x ના e^2x પાછું 2x નું કરવું પડે કે નહીં? પાછું 2x નું તમે શું કરો, બે બે અચળ નીકળી ગયા, x એક્સિસ સાપેક્ષે 1 થઈ ગયા. હવે સાંભળીએ, એને બદલે હું આમ લખું, e^2x આખા કાઉન્સ નો વર્ગ. તો શું થાય? e^2x આખા કાઉન્સ નો વર્ગ, તો પેલા ઘાત નો વિકલન થાય, તો બે આગળ આવી ગયા, ઘાત માંથી એક બાદ થયા, એટલે બે માંથી એક એક વધ્યા. હવે e^2x નું પાછું કરો, e^2x ના e^2x જ થાય, 2e^2x e^2x, આ બે વખત થઈ ગયા, આને કહેવાય e^2x. આ બે કઈ ગયા હજી? હા, ભેજા મજા છે. પેલા ઘાત નું વિકલન કર્યું. ફોર એક્ઝામ્પલ આમ છે, ડી બાય ડી એક્સ સાઈન સ્ક્વેર એક્સ છે, તો પેલા ઘાત નું વિકલન થશે, સાઈન એક્સ સ્ક્વેર નથી. આ પેલા દાખલો લખી લઈ. હવે જો હું તને બે ત્રણ વસ્તુ થોડી ક્લિયર કરી દઉં, તમારા મગજમાં ડાઉટ ન રહે, એટલે અમુકના લોચો થશે. ડી બાય ડી એક્સ સાઈન સ્ક્વેર એક્સ, તો આનું વિકલન શું થાય? પેલા ઘાતનું વિકલન થાય, ઘાત આગળ આવે, 2 sin, ઘાતમાંથી એક બાદ થયા, એટલે એક વધ્યો, 2 sin x. અને હવે સાઈન એક્સ નું થાય, શું થશે? સાઈન એક્સ નું વિકલન શું થાય? કોસ એક્સ. એક આ દાખલો જો તું, અને એક આ દાખલો જો, ડી બાય ડી એક્સ સાઈન એક્સ સ્ક્વેર. તો પેલા વિધેય જ છે કે નહીં? જો અહીં તમારે જોતું જવાનું, પેલા ઘાત હોય તો હંમેશા પેલા ઘાતનું કરવાનું, આનું પેલા ન થાય, હવે તો પેલા વિધેય નું જ થશે. સાઈન એક્સ સ્ક્વેર નું શું થાય? તો કે કોસ એક્સ સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેર નું તમે કરો, તો ઘાત આગળ આવી, ઘાત માંથી એક બાદ થયા, એટલે 2x. સમજાય છે? આ બંને સેમ નથી હો, આ વિધેય નો વર્ગ છે, આ ચલ નો વર્ગ છે. આ બે એક્ઝામ્પલ તમારી પાસે રાખજો, બસ ભાંગાકારના નિયમમાં વધારે કઈ પ્રેક્ટિસ કરવાની જરૂર છે નહીં. છેદનો છેદ એમ જ અંશનો વિકલન, માઇનસ અંશ એમ જ છેદનો વિકલન, છેદમાં છેદનો વર્ગ. આખા ફિઝિક્સમાં 5-6 જગ્યાએ ભાંગાકારનો નિયમ આવશે, બાકી ક્યાંય આવશે નહીં. અને ઘણી બધી બુક તમે સોલ્વ કરતા હોય, એટલે જો ક્યાંય વિકલન, તેમાં એક સાંકળનો નિયમ આપેલો છે. ઓલરેડી મેં તમને શીખવાડી દીધો સાંકળનો નિયમ, તને ખબર એનો પડી, તમે શીખી ગયા. જો ઇંગ્લિશમાં કહેવાય ચેઇન રૂલ, ગુજરાતીમાં કહેવાય સાંકળનો નિયમ. કેવી રીતે? તમે, હું તને એક એક્ઝામ્પલ આપું, એક્સ સ્ક્વેર નું ટી ની સાપેક્ષે વિકલન કરો તમે, તો શું થાય? ડી બાય ડીટી એક્સ સ્ક્વેર. ક્લિયર? ઘાત તમે આગળ પેલા એક્સ સ્ક્વેર નું વિકલન કરો, તો શું થાય? 2x. આ બંને અલગ અલગ છે, તો પાછું એનું કરવું પડે કે નહીં? આ જ સાંકળનો નિયમ છે, બીજું કઈ છે નહીં, આ જ સાંકળનો નિયમ છે. ફોર એક્ઝામ્પલ, તમને એમ કીધું, ડી બાય ડી એક્સ લોગ એક્સ સ્ક્વેર કીધું, તો આપણને ખબર છે લોગ એક્સ સ્ક્વેર નો શું થાય? તો કે ભાઈ ખાલી 1/x² થાય, પરંતુ બાજુમાં હજી ઘણું બધું મોટી વસ્તુ છે, તો એનું પાછું કરવું પડે કે નહીં? ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર નું વિકલન શું થાય? તો કે 2x, અને 1/x² આગળ હતા જ, ઘાત આગળ આવી, ઘાતમાંથી એક બાદ થઈ, આનો જવાબ આવ્યો એક એક કેન્સલ થઈ ગયા. તો બસ આ જ સાંકળનો નિયમ છે, બીજું કઈ છે નહીં. ફોર એક્ઝામ્પલ, ડી બાય ડી એક્સ થોડુંક અઘરું કરી નાખો, e^2 લોગ સાઈન એક્સ, ચાલો થોડુંક અઘરું કરી નાખો, તો એની ઉપર જે કઈ છે એનું પેલા કરી નાખવાનું, e^2 લોગ સાઈન એક્સ નું, તો કે e^2 લોગ સાઈન એક્સ.
પછી વાળો આવ્યો લોગ સાઇન એક્સ નો, તો ડી બાય ડી એક્સ લોગ સાઇન એક્સ. સાંભળી જાઓ, આ પૂછા હે નહીં, ક્યાંય આટલું અઘરું અઘરું ક્યાંય પૂછા હે નહીં. ઈ રેસ ટુ લોગ સાઇન એક્સ નું, ઈ રેસ ટુ લોગ સાઇન એક્સ, આ તો થઈ ગયું. લોગ ની બાજુમાં જે કઈ હોય એ બધું વન અપોન થાય. ફરીથી હજી સાઇન છે, તો સાઇન નું શું થશે? કોસ થશે ને. તો આખો ફાઇનલ જવાબ હું આવ્યો, ઈ રેસ ટુ લોગ સાઇન એક્સ વન અપોન સાઇન એક્સ અને સાઇન એક્સ નો કોસ એક્સ. સમજાય છે? બસ આ સાંકળનો નિયમ છે, છેલ્લે સુધી ચલાવ્યા જવાનું. સાંકળનો નિયમ એટલે બીજું કાંઈ છે નહીં, છેલ્લે સુધી ચલાવ્યા જવાનું. એક હોમવર્કમાં આપું છું અને આપણું આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ઘણું બધું વિકલન શીખી ગયા છે, લેક્ચરમાં ખાસો એવો મોટો થઈ ગયો છે. તમારે મને આ એકનો જવાબ દેવાનો છે ખાલી, ડી બાય ડી એક્સ લોગ સાઇન ઈ જસ ટુ એક્સ, આટલાનો જવાબ દેવાનો છે. અને એનો આન્સર આવશે ઈ જસ ટુ એક્સ કોસ ઈ જસ ટુ એક્સ વન અપોન સાઇન ઈ જસ ટુ એક્સ કોટ ઈ જસ ટુ. આટલો જવાબ તો લઈ આવી દેવાનો છે મને, ઈ જસ ટુ એક્સ કોટ ઈ જસ ટુ એક્સ. આનું વિકલન તમારે કરીને મને આટલો જવાબ લઈ આવી દેવાનો છે. ઓકે, તો આશા રાખું છું કે વિકલનનો આવે કોઈ ડાઉટ હશે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં વિકલનની ઊંધી પ્રોસેસ ચાલુ કરશું આપણે, સંકલન. વિકલન શું હતું? કે તમારે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર વસ્તુ જોતી હોય, તત્કાલીન વસ્તુ તમારે જોતી હોય, એક્સિડન્ટ થઈ એ સમયે વેગ જોતો છે, ઢાળના કોઈ પણ બિંદુ પાસે, કોઈ પણ વક્રના કોઈ પણ બિંદુ પાસે તમારે ઢાળ જોઈએ છે, પર્ટિક્યુલર તે જ વસ્તુ માટે જોતું હોય, તો આપણે વિકલનની જરૂર પડે. સંકલન એના કરતાં ઊંધી પ્રોસેસ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખવાના છીએ. તો નિયમ કેટલા હતા? અચળનું વિકલન ઝીરો, ચલનું તે જ ચલની સાપેક્ષે વિકલન એક, સહગુણક અચળ હોય તો બારોબાર આવે. ત્યારબાદ ઘાતનો નિયમ, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. ત્યારબાદ ત્રિકોણમિતીય વિધેય, સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન, ટેનનું સેક્સ સ્ક્વેર એક્સ, સેક ટેન પછી કોટ, કોટનું માઇનસ કોસેક્સ સ્ક્વેર એક્સ, સેકનું સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, કોસેકનું માઇનસ કોસેક્સ એક્સ ઇન્ટુ કોટ એક્સ. ક્લિયર? ત્યારબાદ ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ લોગ એક્સનું વન અપોન એક્સ. આટલા નિયમ જોઈ ગયા. ભાંગાકારનો નિયમ સરવાળા માટે, બાદબાકી માટે તમને ખબર છે, ગુણાકાર માટે પેલું એમ જ બીજાનું વિકલન વત્તા બીજું એમ જ પેલાનું વિકલન. ભાંગાકાર માટે છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ. અને સાંકળનો નિયમ બીજું કંઈ છે નહીં, છેલ્લે સુધી સ્ટેપ ચલાવ્યા જવાના. સાંકળનો નિયમ એટલો બધો ઉપયોગમાં આવતો નથી, પરંતુ આ દાખલા મેથ્સના 4 માર્ક્સ JEE લેવલના દાખલા છે, ફિઝિક્સમાં તો આવતા જ નથી, છતાં પણ આપણે શીખીએ છીએ. સમજાય છે? તો બસ આશા રાખું છું કે બધી વસ્તુ ખબર પડી ગઈ હશે. સરસ મજાનો આજે લેક્ચર હતો, તમને પણ મજા આવી હશે. તો હોપ કે તમને લોકોએ એન્જોય કર્યો હશે લેક્ચરને આજને. બસ આજે આટલું છે. થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે.